गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, आज आपणे लेक्चर नंबर 1 માં ડરનું માપન વિશે આપણે જોવાનું છે। હવે ડરના માપન વિશેની જો આપણે વાત કરીએ તો ડરનું નાનામાં નાનું માપ કયું હોઈ શકે અને મોટામાં મોટું માપ કયું હશે એના વિશે આપણે વિચાર કરવો પડે। તો મારા પ્રમાણે જો તમને ખબર હોય તો નાનામાં નાનું કોણ જો તમને હો ખબર હોય તો એ પરમાણુ છે। સૌથી જો પૃથ્વી પર નાનામાં નાનું કણ સ્વરૂપે જો આપણે લઈ શકીએ તો એ પરમાણુ છે। પરમાણુમાં પણ શું આવશે? ન્યુક્લિયસ, અને પરમાણુની આજુબાજુ શું હોય? ઇલેક્ટ્રોન હોય છે। તો ધ્યાન રાખજો, પરમાણુના ન્યુક્લિયસ કરતાં પણ જો નાનું હોય બરાબર તો એ ઇલેક્ટ્રોન છે। એ શું છે? ઇલેક્ટ્રોન છે। તો ઇલેક્ટ્રોન એ આપણું સૌથી નાનામાં નાનું દળ થશે, અને એ જે દળ જે છે એ 10⁻³૦ કિલોગ્રામ છે। 10 કેટલી ઘાત છે? -30 કિલોગ્રામ છે। તો પૃથ્વી પર સૌથી નાનામાં નાનું દળ એઝ આપણે ઇલેક્ટ્રોનનું જો માપ્યું હોય તો 10⁻³૦ કિલોગ્રામ છે। તો એ જ રીતે સૌથી મોટામાં મોટું દળ કયું થાય? તો સૌથી મોટામાં મોટું દળ આપણે એવું કહી શકીએ કે આપણું જે અવલોકિત વિશ્વ છે, એટલે કે વિશ્વનું આપણે જ્યાં સુધી અવલોકન કરીએ છીએ બરાબર તેનું કુલ દળ જો આપણે લઈએ તો એ વિશ્વનું મોટામાં મોટું દળ થશે। અને વિશ્વનું મોટામાં મોટું દળ એટલે કે આપણે જે અવલોકિત કરીએ છીએ વિશ્વ, જેમાં દરેક ગ્રહો છે બરાબર, સ્ટાર્સ છે બરાબર, આ બધી જ વસ્તુ છે, એનું જો આપણે કુલ દળ ગણીએ તો વિશ્વનું દળ થાય છે 10⁵૫ કિલોગ્રામ। 10 કેટલી ઘાત? 55 કિલોગ્રામ। તો આપણે એવું કહી શકીએ કે વિશ્વનું મોટામાં મોટું દળ અને સૌથી નાનામાં નાનું દળનો ગુણોત્તર કરીએ એટલે કે 10⁵૫ ભાગ્યા 10⁻³૦ ઘાત કરીએ તો 10⁻³૦ ઘાત ઉપર જશે, એટલે 10⁵૫ ઘાત વત્તા 30 ઘાત થશે, અને 10⁵૫ ઘાત વત્તા 30 ઘાત 10⁹૫ ઘાત થશે। 10 કેટલી ઘાત થશે? 85 ઘાત થશે। એટલે આપણે એવું કહી શકીએ કે વિશ્વનું બરાબર વિશ્વનો સૌથી મોટું દળ અને સૌથી નાનું દળ નો ગુણોત્તર 10⁹૫ ઘાત બરાબર છે। અને આપણે એવું કહી શકીએ કે એનો વિસ્તાર કેટલો? તો 10⁻³૦ ઘાત થી 10⁹૫ ઘાત સુધીનો આપણે એનો વિસ્તાર કહી શકીએ છે। હવે દળ એ દળ જે છે એ પદાર્થનો એક મૂળભૂત ગુણધર્મ છે। ધ્યાન રાખજો, પદાર્થનો શું છે? મૂળભૂત ગુણધર્મ છે, જે તાપમાન, દબાણ અથવા તો અવકાશની કોઈ પણ સ્થિતિ સાથે એ બદલાતો નથી બરાબર। એ તમને શું મળશે? અચળ મળશે। એ તમને ઓલવેઝ શું મળશે? અચળ મળશે। ઓકે, સૌથી નાનામાં નાની દળ સૌથી આપણે પૃથ્વી પર જે પણ આપણે દળનું મોસ્ટ ઓફલી આપણે માપન કરીએ છીએ એ કિલોગ્રામમાં માપન કરીએ છીએ, કેમ કે SI એકમ પદ્ધતિમાં પણ જો આપણે કોઈ એકમ ગણેલો હોય તો દળનો એકમ છે કિલોગ્રામ બરાબર। દળનો એકમ શું છે? કિલોગ્રામ છે। તો દળ કિલોગ્રામમાં મપાય છે। ઓકે, અને આ કિલોગ્રામ જે છે એ આંતરરાષ્ટ્રીય રીતે બરાબર કોઈક શું કરેલું છે? પ્રમાણિત કરેલું માપ છે। ધ્યાન રાખજો, આંતરરાષ્ટ્રીય રીતે પ્રમાણિત કરેલું માપ છે। એ આંતરરાષ્ટ્રીય સંસ્થા BIPM, ધ્યાન રાખજો, BIPM દ્વારા જે છે શું કરવામાં આવ્યું છે? મેઝરમેન્ટ કરવામાં આવ્યું છે, અને એ પ્રમાણિત માપને જુદા જુદા દેશોમાં મોકલવામાં આવ્યા છે, જેના પ્રમાણેની પ્રતિકૃતિ મેળવીને આપણે એ કિલોગ્રામ જે છે એ કિલોગ્રામ દળ જે છે આપણે વ્યવહારમાં યુઝ કરી શકીએ છીએ। ઓકે, હવે એ રીતે આ જે BIPM દ્વારા આપેલું જે પ્રમાણિત માપ જે છે એ ભારતમાં દિલ્હી ખાતે, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા NPL માં રાખવામાં આવ્યું છે। તો ધ્યાન રાખજો, આ ક્યાં રાખવામાં આવ્યું છે? NPL માં રાખવામાં આવ્યું છે બરાબર, ન્યૂ દિલ્હી માં રાખવામાં આવ્યું છે। તો આપણે જે વ્યવહારમાં જે આપણે માપન કરીએ છીએ કિલોગ્રામ બરાબર, એની પ્રતિકૃતિ આપણને બરાબર ન્યૂ દિલ્હી પાસેથી આપણને પ્રતિકૃતિ સ્વરૂપમાં આપણને મળી શકે છે। ઓકે, પ્રતિકૃતિ એટલે કે એના જેવું માપ બરાબર આપણને એક્ઝેક્ટલી આપણને ત્યાંથી મળી શકે છે। ઓકે, હવે આ વ્યવહારમાં માપી શકાય એવા બરાબર દળની વાત કરી છે। જ્યારે આપણે સપોઝ આપણે નાના માપન કરવું હોય, દાખલા તરીકે પરમાણુનું માપન કરવું હોય,
तो परमाणु नो मापन कोना मा करवामा आवे तो ध्यान रखजो परमाणु नो मापन जे छे यूनिफाइड मास मा करवामा आवे छे यूनिफाइड मास એટલે તમે કહી શકો એટમિક માસ યુનિટ amu બરાબર એટમિક માસ યુનિટ એટલે કે પરમાણુ નો બરાબર દળ માપવાનો એકમ છે જેને એ u વડે કહેવામાં આવે છે અને 1 u ની વેલ્યુ જે છે એ 1.66 into 10 raised to minus 27 કિલોગ્રામ છે ધ્યાન રાખજો આ યાદ રાખવાનું રહેશે કે પરમાણુ દળ જે છે એ યુનિફાઇડ માસમાં માપવામાં આવે છે અને યુનિફાઇડ માસને એઝ અ 1 u ઇક્વલ ટુ શું કહેવાય છે 1.66 into 10 raised to minus 27 કિલોગ્રામ કહેવામાં આવે છે જે બરાબર ઇલેક્ટ્રોન રહિત 12c નો બરાબર 112 મો ભાગ છે તો ધ્યાન રાખજો એ તમારો 12c કાર્બન જે છે એનો કેટલામો ભાગ છે 12 મો ભાગ છે બરાબર 12c નો કેટલામો ભાગ છે 12 મો ભાગ છે આની વધારે ડિટેલ તમને કેમિસ્ટ્રી ના પહેલા ચેપ્ટર માં કીધેલી છે તમે કેમિસ્ટ્રી નો ફર્સ્ટ ચેપ્ટર જોશો તો તમને 12c કાર્બન નો દળ ભી આપેલો છે મારા હિસાબે 1.992648 × 10⁻²⁶ જેવો છે ભાગ્ય તમે 12 કરશો બરાબર તો તમને આ વેલ્યુ મળશે 1.66 × 10⁻²⁷ કિલોગ્રામ હશે તો ધ્યાન રાખજો 12c કાર્બન નો 12મો ભાગ જે છે એને 1 u યુનિફાઇડ માસ એસ કહેવામાં આવે છે અને એની વેલ્યુ 1.66 × 10⁻²⁷ કિલોગ્રામ છે પરમાણુનો દળ જે છે એ માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે નક્કી કરવામાં આવે છે કેમ કે આ જે 1 u જે છે બરાબર એટલે કે પરમાણુનો દળ છે એ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે તો યુનિફાઇડ માસ જે છે બરાબર એ માસ સ્પેક્ટ્રોગ્રાફ પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવે છે તો એ પણ એમસીક્યુ માં આવી શકે ધ્યાન રાખજો ઓકે એ સિવાય કંઈક વધારે કીધેલ હોય તો સૂક્ષ્મ ઇલેક્ટ્રોનનો દળ 10⁻³ કિલોગ્રામ છે અને અવલોકિત વિશ્વનો દળ 10⁻૫૫ કિલોગ્રામ છે તમારા પ્રમાણે દળનું માપન વિશે જે પણ લખેલું છે એ તમને ખબર પડી જોવી જોઈએ કે દ્રવ્યમાન પદાર્થનો શું છે મૂળભૂત ગુણધર્મ છે એટલે કે દ્રવ્યમાન જે છે એ પદાર્થનો એક ગુણધર્મ છે તે અવકાશમાં સ્થિતિ દબાણ કે તાપમાન પર આધારિત નથી એટલે કે પદાર્થની સ્થિતિ બદલાશે દબાણ બદલાશે તાપમાન બદલાશે એનાથી દળ બદલાઈ શકે એવું નથી દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે આંતરરાષ્ટ્રીય સંસ્થા ધ્યાન રાખજો આ સંસ્થાનું નામ યાદ રાખવાનું છે BIPM દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ ઉપલબ્ધ કરવામાં આવી છે અને ભારતમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા કઈ NPL માં બરાબર એ રાખવામાં આવ્યું છે પરમાણુ અને અણુનું દ્રવ્યમાન યુનિફાઇડ એટોમિક માસ બરાબર એટલે કે 1 u વડે નક્કી કરવામાં આવે છે 1 u ઇક્વલ ટુ 1.66 × 10⁻²⁷ કિલોગ્રામ છે અને આ જે છે એ ઇલેક્ટ્રોન રહિતનો તમારો 12c કાર્બનનો જે દળ છે એના 12મા ભાગનો દળ તરીકે ગણવામાં આવે છે પરમાણુ અને અણુનું દળ માપવું હોય તો માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે નક્કી કરી શકાય છે અને ધ્યાન રાખજો વિશ્વમાં આપણે સૌથી નાનામાં નાનું દળ આપણે ઇલેક્ટ્રોનો માપી શકીએ છે જે 10⁻³ કિલોગ્રામ છે અને સૌથી મોટામાં મોટું દળ આપણે માપી શકતા હોય તો એ વિશ્વનું દળ છે જે 10⁻૫૫ કિલોગ્રામ છે એટલે આપણે એવું કહી શકીએ કે દળનો વિસ્તાર જે છે આપણે 10⁻³ થી 10⁻૫૫ છે અને એનો ગુણોત્તરની વાત કરીએ તો એનો ગુણોત્તર 10⁻૮૫ મળશે બરાબર આ બધી જ વસ્તુ તમને MCQ માં આવવાની પૂરેપૂરી શક્યતા છે આપણે બરાબર આને MCQ ની દ્રષ્ટિએ જોઈ શકીએ તો આપણે એવું કહી શકીએ કે પદાર્થનો એવો કયો ગુણધર્મ છે કે જે અવકાશની સ્થિતિ તાપમાન દબાણ પર આધારિત નથી તો આપણે કહી શકીએ પદાર્થનું દ્રવ્યમાન એ જ રીતે બીજું દ્રવ્યમાન જે છે એનો એસઆઈ એકમ શું છે તો દ્રવ્યમાનનો એસઆઈ એકમ છે કિલોગ્રામ કિલોગ્રામ જે છે એ સૌપ્રથમ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું તો ધ્યાન રાખજો BIPM આ પ્રમાણિત માપને ભારતમાં ક્યાં સંગ્રહ કરવામાં આવ્યું તો નવી દિલ્હી ખાતે બરાબર ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા જે છે NPL માં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે ઓકે એ સિવાય જો તમને પૂછાઈ શકે તો નાના અણુઓનું અથવા તો પરમાણુ દળ કેમાં માપવામાં આવે છે તો યુનિફાઇડ એટોમિક માસ યુનિટ 1 u ની વેલ્યુ ભી પૂછાઈ શકે એટલે ધ્યાન રાખજો 1 u ની વેલ્યુ કેટલી છે 1.66 × 10⁻²⁷ કિલોગ્રામ છે એ સિવાય બરાબર ઇલેક્ટ્રોનનો દળ બરાબર વિશ્વનો દળ અને બરાબર દળનો વિસ્તાર અને
દળના વિસ્તારનો ગુણોત્તર આ બધી જ વસ્તુ એમસીક્યુ માટે તમારે ખાસ ધ્યાન રાખવાની છે ઓકે આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડિયો ઇફ એની ડાઉટ કમ પ્લીઝ ઇન્ફોર્મ મી આઈ વિલ એક્સપ્લેન યુ થેન્ક યુ વેરી મચ બાય